नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर 7 में अड़स्यना पाचन मार्ग विषय अभ्यास करीशुं। तो अड़स्यना पाचन मार्ग विषय एक कॉमन बात ए छे के ते मुख थी लईने मळ द्वार सुधी लंबायेली सरळ नलिका छे। तो अहीं विद्यार्थी मित्रों, तमे आकृति में जोई शको छो कि आ जे वच्चे दोरेली रचना छे कि जे पाचन मार्ग छे। तो जो शुरुआत थी लईने एंडिंग सुधी जो एक नलिकामय सीम्पल रचना तमने जोवा मळशे। हवे अड़स्यु जे छे के एनो पाचन मार्ग संपूर्ण छे, एटले के संपूर्ण पाचन मार्ग धरावे छे। संपूर्ण पाचन मार्ग एटले शुं कहेवाय के मुख द्वार अने मळ द्वार जे छे ते अलग अलग स्थाने आवेला छे। तो अग्र छेड़े मुख द्वार छे अने पश्व छेड़े मळ द्वार आवेलुं होय छे। परिणामे एवा पाचन तंत्रने संपूर्ण पाचन तंत्र कहेवामां आवे छे। चलो त्यारे विद्यार्थी मित्रों, हवे तमे आकृति जोजो। तो हवे आकृतिमां जो अहींया आवी रीते खंडो दोरेला छे, तो हवे आपणे ए ખંડોને નંબર આપીએ અને નંબર આપતા સમજતા જઈએ। તો હવે પહેલો ખંડ આ પહેલો ખંડ તો અડસ્યું છે કે અડસ્યાના પહેલા ખંડમાં મુખ દ્વાર આવેલું છે। હવે આ જે મુખદ્વાર છે, તો મુખદ્વાર ક્યાં આવેલું છે? તો પહેલા ખંડમાં આવેલું છે। હવે આ જે મુખદ્વાર છે, તો મુખદ્વાર ક્યાં ખુલે? તો મુખગુહામાં ખુલે છે। મુખદ્વાર ક્યાં ખુલે? તો મુખગુહામાં ખુલે છે। તો અડસ્યું છે જેમાં આ મુખ છે, આ મુખદ્વાર છે, તો મુખદ્વાર ક્યાં ખુલે? તો અહીંયા મુખગુહામાં ખુલે છે। તો મુખગુહા કેટલા? 1-3 ખંડ સુધી મુખ ગુહા જે છે તે પ્રસરેલ હોય છે। તો તમને યાદ રાખવાનું, પહેલા ખંડમાં મુખ દ્વાર, ત્યારબાદ એક થી ત્રણ ખંડ કે જેમાં શું આવેલું છે, તો મુખ ગુહા આવેલી છે। હવે નંબરિંગ કરીએ 2 અને 3। તો આ 1, 2 અને 3 મુખદ્વાર ક્યાં ખુલે? તો મુખદ્વાર છે કે જે મુખગુહામાં ખુલે છે। હવે અહીંયા મુખદ્વાર તમને ખબર છે અર્ધચંદ્રાકાર રચના છે। હવે મુખદ્વાર છે કે જ્યાં કેવી રચના જોવા મળે છે? તો મુખદ્વારની ફરતે છાજલી જેવી રચના જોવા મળે છે। અને તમને ખબર છે છાજલી છે તે શું કરે છે? તો માટીને જોરથી છીણીને એની પાતળી એક તિરાડ બનાવે છે, જેની મદદથી એ દર બનાવી શકે છે। ત્યારબાદ અડસ્યું કે જેમાં કંઠનળી આવેલી છે, અડસ્યું કે જેમાં શું આવેલી છે? તો અહીંયા તમે આ જે રચના જોવ છો, તો આને કંઠનળી કહેવામાં આવે છે। આને શું કહેવામાં આવે છે? તો આને કંઠનળી કહેવામાં આવે છે। તો અડસ્યું છે જેમાં કંઠનળી જે છે તે ચોથા ખંડમાં આવેલી છે। આ બધા ખંડો તમારે યાદ રાખવાના, કંઠનળી કયા ખંડમાં આવેલી છે? તો અહીંયા આપણે નંબરિંગ કરીએ, ચોથા ખંડમાં કંઠનળી આવેલી છે। ત્યારબાદ 5, 6 અને 7, તો 5 થી લઈને 7 જે ખંડ છે, તો એ ખંડમાં અન્નનળી લંબાયેલી છે। તો અન્નનળી જે છે તે કયા ખંડમાં આવેલી છે? 5 થી લઈને 7 ખંડ સુધી અન્નનળી આવેલી છે। ક્યાંથી લઈને? અન્નનળી 5, 6 અને 7, તો આ 5, 6 અને 7 ખંડ સુધી અન્નનળી જે છે તે આવેલી છે। ત્યારબાદ અન્નનળી છે તે શેમાં ખુલે? તો અન્નનળી પેશળીમાં ખુલે છે। તો આ રચના તમે જોશો જેને શું કહેવામાં આવે? પેશળી કહેવામાં આવે છે।
હવે આ જે પેસડી છે તો પેસડીની દિવાલ જે છે તે દિવાલ કેવી હોય તો જાડી હોય છે અને વર્તુળી સ્નાયુઓથી ઘેરાયેલી હોય છે એટલે કે વર્તુળી સ્નાયુઓના જાડા થર આ પેસડીમાં જોવા મળે છે. હવે જેની આ બહારની તરફ વર્તુળી સ્નાયુઓના જાડા સ્તર જોવા મળે અને અંદરની તરફ એની અંદરની તરફ ક્યુટિકલથી આવરિત સ્તંભાકાર કોષો આવેલા છે. હવે આ જે પેસડી છે તે પેસડી કયા ખંડમાં આવેલી છે તો પેસડી આઠમા ખંડમાં આવેલી છે. હવે આ પેસડી છે જેનું કાર્ય ખોરાકને દળવાનું છે એટલે કે મુખદ્વાર, મુખદ્વારમાંથી મુખગુહા, મુખગુહામાંથી કંઠનળી, કંઠનળીમાંથી અન્નનળી, ત્યારબાદ અન્નનળીમાંથી ખોરાક પેસડીમાં આવે છે. કારણ કે અળસિયું જેમાં દાંત હોતા નથી પછી એ તો શું કરે, જીવાતને આખી જ ગળી જાય ને, કાં તો પર્ણ હોય તો પર્ણને ટુકડામાં આખા ગળી જાય, તો પછી એને દળવાનું કામ કોણ કરશે, તો એને દળવાનું કામ પેસડી કરે છે. હવે પેસડી જે છે તે કયા ખંડમાં છે તો આઠમા ખંડમાં આવેલી છે. હવે નવમા ખંડથી લઈને ચૌદમા ખંડ સુધી શું આવેલું હોય તો નવમા ખંડથી લઈને ચૌદમા ખંડ સુધી જઠર આવેલું છે. શું આવેલું છે, નવથી લઈને ચૌદમા ખંડ સુધી જઠર આવેલું છે. તો પેસડી શેમાં ખુલશે તો પેસડી જઠરમાં ખુલે અને જઠર નવથી ચૌદ ખંડ સુધી વિસ્તરેલું છે. ત્યારબાદ જઠર છે તો જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી છે. જઠર છે તો જઠરમાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી છે. હવે આ જે કેલ્સીફેરસ ગ્રંથિ છે તે શું કરશે કે અળસિયું શું ખાય, માટી ખાય ને, તો માટીમાં શું રહેલો હોય તો માટી છે તેમાં સેન્દ્રિય પદાર્થ આવેલો હોય છે, તો એ સેન્દ્રિય પદાર્થમાં રહેલ જે હ્યુમિક એસિડ છે, બરાબર, તો હ્યુમિક એસિડનું તટસ્થીકરણ કરે છે. એટલે કે આ જે કેલ્સીફેરસ ગ્રંથિ છે તો કેલ્સીફેરસ ગ્રંથિ શું કરશે કે અળસિયું માટી ખાય છે તો માટીમાં સેન્દ્રિય પદાર્થ આવેલા હોય છે, તો સેન્દ્રિય પદાર્થમાં રહેલો જે હ્યુમિક એસિડ છે તો એ હ્યુમિક એસિડનું તટસ્થીકરણ આ ગ્રંથિ દ્વારા થાય છે. ત્યારબાદ હવે આ પંદરમાંથી લઈને છેલ્લા ખંડ સુધી, આ પંદર ખંડથી શરૂઆત થઈને છેલ્લા ખંડ સુધી આંતરડું લંબાયેલું હોય છે. એટલે કે હવે જઠર જે છે તો જઠર પછી શું આવશે, તો જઠર પછી આંતરડું આવે છે. હવે આંતરડું ક્યાં આવે, પંદર થી આપણે શરૂ કરીએ તો પંદરથી શરૂ કરતા જોવા જાય તો છેલ્લા ખંડને છોડીને એટલે છેલ્લા ખંડ સુધી લંબાયેલ, સોરી, છેલ્લા ખંડ સુધી લંબાયેલ હોય છે. હવે જે હવે એટલે કે આંતરડું જે છે જે છેલ્લા જે છેલ્લા ખંડમાં મળદ્વાર વડે ખુલે છે, એટલે છેલ્લા ખંડમાં મળદ્વાર આવેલું છે, તો મળદ્વાર જે છે તે આંતરડું જે છે તે મળદ્વારમાં ખુલે છે. હવે જો અહીંયા શું છે, પંદરમા ખંડથી લઈને છેલ્લા ખંડ સુધી આંતરડું લંબાયેલું છે અને આંતરડું ક્યાં ખુલે છે, તો છેલ્લા ખંડમાં જે મળદ્વાર આવેલું છે, શું આવેલું છે, તો એ મળદ્વાર આવેલું છે, તો મળદ્વારમાં ખુલે છે. તો હવે આને શું કહેવામાં આવે, તો આને આંતરડું કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીંયા આ જે 26મા નંબરનો ખંડ છે, તો 26મા નંબરના ખંડમાં આવી રીતે બંને બાજુ, બંને બાજુ શું આવેલા છે, તો બંને બાજુ અધ્યાંત્ર આવેલા છે 26મા ખંડમાં. તો હવે લખીએ અધ્યાંત્ર જે છે
એ અધ્યાંત્ર ક્યાં આવેલા છે? તો અધ્યાંત્ર જે છે તે 26મા ખંડમાં આવેલ છે. હવે આ જે અહીંયા તમે જોઈ શકો છો કેવા શંકુ આકારના જોવા મળે છે, કે જે આ આતરડાના માર્ગ છે તો આતરડાના માર્ગમાં આવી રીતે બંને બાજુએ આવેલા હોય છે. કઈ બાજુએ? તો આવી રીતે બંને બાજુએ આવેલા હોય છે. હવે આ જે અધ્યાંત્ર છે તો અધ્યાંત્ર શું કરશે? તો અધ્યાંત્ર કાર્બોદિતના પાચન માટે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. એ શું કરશે? તો કાર્બોદિત છે તો કાર્બોદિતના પાચન માટે ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. હવે ભિત્તિપંચ વિશે જોઈ લઈએ. પહેલાં એની વ્યાખ્યા જોઈએ, પછી એને આકૃતિમાં દર્શાવો. ભિત્તિપંચ પહેલાં કોને કહેવાય તે જોઈ લઈએ. તો 26મા ખંડ પછી, એટલે કે આ 26મો ખંડ છે, તો આ 26મા ખંડ અહીંયા પછી, બરાબર? તો 26મા ખંડ પછી આતરડાની પૃષ્ઠ, એટલે કે પાછળની પૃષ્ઠ દિવાલ કેવી હોય છે? તો કરચલી વાળી હોય છે, જેને ભીતિ ભંજ કહે છે. એટલે કે આ જે 26મો ખંડ છે, તો 26મા ખંડ પછી જે આતરડું જોવા મળે, બરાબર, 26મા ખંડ પછી જે આતરડું જોવા મળે, તો એ આતરડું કેવું હોય છે? તો કરચલીવાળું જોવા મળે છે. તો અળસિયામાં આ 26મા ખંડ પછી જે આતરડું આવેલું હોય છે, તો એની પૃષ્ઠ દિવાલ પર, જો અહીંયા સ્પેસિફાઇડ છે ક્યાં, તો પૃષ્ઠ દિવાલ પર શું જોવા મળે? કરચલી જોવા મળે છે, જેને ભીતિભંજ કહે છે. હવે આ ભીતિભંજ, તમને એમ થાય કે ભીતિભંજની શું જરૂરિયાત? ભીતિભંજ છે તે આતરડાની શોષણ સપાટીમાં વધારો કરે. ભીતિભંજ શું કરે? તો ભીતિભંજ આતરડાની શોષણ સપાટીમાં વધારો કરે. હવે ભીતિભંજ 26મો ખંડ તમને ખબર પડી ગઈ એ શું છે? ભીતિભંજ છે, બરાબર. તો હવે આ 15થી લઈને આપણે વાત કરીએ 26મા ખંડ સુધી, તો 15થી લઈને 26મા ખંડ સુધી જે આતરડાનો ભાગ હોય ને, બરાબર, તો ભીતિ તેને પૂર્વ ભીતિભંજ કહેવાય. હવે અહીંયા આતરડાનો જે ઉદ્ગમ સ્થાન છે, એટલે કે આતરડાનો જે શરૂઆતનો ભાગ છે, તે શરૂઆતનાથી લઈને આજે 26 સુધીનો જે ખંડ છે તેને ભીતિભંજ કહેવામાં, પૂર્વ ભીતિભંજ કહેવામાં આવે છે. તો અહીંયા તમને ચોપડીમાં પણ દર્શાવેલું છે કે એને શું કહેવાય? આતરડા, એટલે કે 26મા ખંડની ઉપર, બરાબર, કે જ્યાં કરચલી જોવા મળતી નથી, તો એને શું કહેવામાં આવે છે? તો એને આતરડાનો પૂર્વ ભીતિભંજ પ્રદેશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર પાછું કહું છું કે 26મા ખંડ કે જેને ભીતિભંજ કહેવાય છે, તો આતરડાનો આ 26મા ખંડની ઉપરનો ભાગ, બરાબર, 26મા ખંડની ઉપરનો ભાગ કે જેને શું કહેવામાં આવે, તો આતરડાનો પૂર્વ ભીતિભંજ કહેવામાં આવે છે. તો બીજી રીતે કહીએ કે ભીતિભંજ પ્રદેશને આધારે એને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, કે 26મા ખંડ પછી જોવા મળે છે. તો 26મો ખંડ છોડીને પછી તમને કરચલી જોવા મળે, તો 15થી લઈને 26મા ખંડ સુધીનો જે ભાગ છે તેને પૂર્વ ભીતિભંજ પ્રદેશ કહેવામાં આવે છે. તો તમારે તમારી બુકમાં આવી રીતે ખંડવાઇઝ લખી દેવાનું, જેથી કરીને તમને એક માર્કના ક્વેશ્ચન સરળતાથી આપી શકો. હવે આપણે આગળ જોઈએ. હવે જોઈએ પશ્વ ભીતિભંજ વિશે. શું જોઈએ? તો પશ્વ ભીતિભંજ. પશ્વ ભીતિભંજ એટલે શું કહેવાય? કે અળસિયા છે, તો અળસિયાના જે છેલ્લા
छेल्ला जे 23 થી 25 કેટલા 23 થી 25 ખંડોનું જે આંતરડું છે, તો એ આંતરડું કેવું હોય છે? 23 થી 25 ખંડો જે આંતરડાનો ભાગ હોય છે તે આંતરડું કેવું હોય છે? તો ભીતિભંજ વગરનું હોય છે, જેને શું કહેવામાં આવે? જેને પશ્વ ભીતિભંજ કહેવામાં આવે છે. એટલે કે ધારો કે તમને એક સિમ્પલ રીતે સમજાવું કે ધારો કે આ અળસિયું છે, બરાબર? હવે સિમ્પલ દોરું છું એટલે તમને ફટાફટ કરું ખબર પડે. તો અળસિયાનો આ 15 થી લઈને 26માં નંબરનો ખંડ છે કે જેને પૂર્વ ભીતિભંજ કહેવાય છે. તો હવે આ જે છેલ્લા જે 23 થી 25 ખંડ આવેલો હોય ને આંતરડાના, આ અળસિયાના છેલ્લા અહીંયા મળદ્વારથી લઈને એના ઉપરના 23 થી 25 ખંડ જો કાઉન્ટ કરીએ, તો અહીંયા લાસ્ટવાળા આ અળસિયાના જે 23 થી 25મો ખંડ કે જેમાં આંતરડું આવેલું હોય છે, તો એ આંતરડું કેવું હોય છે? કરચલી વગરનું. એટલે કે એની જે પૃષ્ઠ દિવાલ છે આંતરડાની કે જેમાં કરચલી હોતી નથી. એટલે અહીંયા લખેલું છે કે છેલ્લા જે 23 થી 25 ખંડોમાં આવેલું જે આંતરડું છે, તો આંતરડું કેવું હોય છે? તે આંતરડું ભીતિભંજ વગરનું હોય છે કે જેને પશ્વ ભીતિભંજ કહેવામાં આવે છે. અને એની વચ્ચે જે આંતરડું આવેલું હોય છે, બરાબર, એટલે કે 27 ખંડથી લઈને આ છેલ્લા 23 થી 25 ખંડ છોડીને વચ્ચે જે આંતરડાનો જે ભાગ છે, તો એને ભીતિભંજ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? તો એને ભીતિભંજ કહેવામાં આવે છે. ચાલો ત્યારે હવે આગળ જોઈએ. હવે આપણે એના પાચન વિશે જોઈએ કે ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. હવે અળસિયું જે છે તે ખોરાક તરીકે શું લે છે? તો અળસિયું જે છે તે ખોરાક તરીકે કાર્બનિક દ્રવ્યોથી ભરેલ, એટલે શું કહેવાય? કાર્બનિક દ્રવ્યોથી સભર માટીનો ઉપયોગ કરે છે. ખોરાક તરીકે એ માટી ખાય છે અને એ માટીમાં ભરપૂર માત્રામાં કાર્બનિક દ્રવ્યો આવેલા હોય છે. તો આવી માટી છે તો એ માટીમાં કેમ કાર્બનિક દ્રવ્યો વધારે આવેલા હોય છે? કારણ કે આવી માટી છે તો આવી માટીમાં શું હોય કે આ જે બીજ હોય, બરાબર, પ્રાણીના દ્રવ્યો હોય, તો હવે આ બીજ છે કે જેમાં કાર્બનિક દ્રવ્યો વધારે માત્રામાં હોય છે, તો શું થશે કે તમને કીધું તેમ કે આવી રીતે અળસિયાનું જે પાચન થાય તો એમાં આ કાર્બનિક દ્રવ્યો છે એના શરીરમાં થશે. તો આ કાર્બનિક દ્રવ્યોના પાચન માટે જરૂરી એવા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે અને એ ઉત્સેચકોની મદદથી આ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન નાના ઘટકોમાં થાય છે. મતલબ કે જ્યારે પણ અળસિયું માટી ખોરાક તરીકે ઉપયોગ કરશે તો એ માટીમાં શું હોય? કાર્બનિક દ્રવ્યો વધારે હોય છે. કેમ? કારણ કે એમાં ખાતર, આપણે માટી જે છે તો માટીમાં ખાતર નાખતા હોઈએ, કાં તો હવે ઘણીવાર શું હોય છે બગીચામાં જો અળસિયા ફરતા હોય તો બગીચામાં આપણે કહીએ તો બીજ પડેલા હોય, ક્યાં તો વનસ્પતિ છે તો વનસ્પતિ સડી ગયેલી હોય છે, તો સડી ગયેલી હોય તો બેક્ટેરિયા દ્વારા વિઘટન પામેલા, તો વિઘટન પામેલા જે દ્રવ્યો છે તે વિઘટન પામેલા દ્રવ્યો ક્યાં જશે? માટીમાં જશે. તો આવી રીતે માટી જે છે તે શું થશે? કાર્બનિક દ્રવ્યોથી ભરપૂર થશે. તો એ કાર્બનિક દ્રવ્યો આના પાચન માર્ગમાં જાય છે, તો એના પાચન માર્ગમાં શું થાય છે? એવા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકો આવેલા હોય, તે ઉત્સેચકો શું કરશે? મોટા કાર્બનિક દ્રવ્યોના અણુને નાના ઘટકોમાં ફેરવે છે. અને જે અપાચિત રહી ગયેલો ખોરાક છે, તો અપાચિત ખોરાક છે તેને શું કરશે? મળ સ્વરૂપે બહાર કાઢી નાખે છે મળદ્વાર દ્વારા. તો અપાચિત જે મળ છે તે મળદ્વાર દ્વારા
નાના ગોલકોમાં નાના ગોલકોના રૂપમાં નાની નાની ઢગલી ઓ રૂપે ઉત્સર્જિત કરે છે. અળસિયું જે છે તે શું કરશે? અપાચિત મળને તે મળ દ્વારા શું કરશે? નાના નાના ગોલકોના સ્વરૂપમાં નાની નાની ઢગલી સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. અને એ જે નાની નાની ઢગલી સ્વરૂપે ઉત્સર્જિત કરે તેને શું કહેવામાં આવે? તો એને વર્મ કાસ્ટિંગ. શું કહેવામાં આવે? તો વર્મ કાસ્ટિંગ કહે છે. એને વર્મ કાસ્ટિંગ કહે છે. તો આ ટોપિક છે કે જેમાં તમારે ખાસ યાદ ધ્યાનમાં શું રાખવા જેવી બાબત છે કે મુગદ્વાર ક્યાં આવેલું છે? તો પહેલા ખંડમાં મુગવા ક્યાં આવેલું છે? તો 1-3 ખંડમાં. તો એ બધી વસ્તુ પૂર્વ ભીતિભંજ પ્રદેશ કયો છે? પશ્વ ભીતિભંજ પ્રદેશ કયો છે? તો ભીતિભંજ પછી જે આવે તેને પશ્વ ભીતિભંજ કહેવાય. ભીતિભંજ છે, અહીંયા ભીતિભંજ છે, તો ભીતિભંજ પહેલાં જે આંતરડાનો ભાગ આવે તેને પૂર્વ ભીતિભંજ કહેવામાં આવે છે. તો આવી રીતે તમારે દરેક ખંડોમાં પાચન માર્ગનો કયો ભાગ આવેલો છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા તમારો પાચન માર્ગનો ટોપિક પૂરો થાય છે. આપણે અભ્યાસ કરીએ અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર. અળસિયામાં પણ રુધિરવાહિની આવેલી છે. તો અળસિયું છે કે અળસિયું છે તેની વાત કરીએ તો અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું તંત્ર જોવા મળે છે. કેવા પ્રકારનું? તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. બંધ પ્રકારનું એટલે શું કહેવાય? કે જે રુધિરવાહિનીઓ છે તે શરીર ગુહામાં ખુલતી નથી, કોટરોમાં કશે પણ ખુલતી નથી. જે બ્લડ છે તે બ્લડ જે છે તે શેમાં? રુધિરવાહિનીઓમાંથી હૃદય અને હૃદયમાંથી પાછી રુધિરવાહિનીમાં સર્ક્યુલેટ થાય છે. કશે પણ શરીરના અન્ય ભાગમાં ખુલતી નથી. તો એવા પ્રકારના રુધિરાભિસરણ તંત્રને શું કહેવાય? તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે. તો અહીંયા રુધિર જે છે શું થાય? કે જેમાં રુધિરના વહન માટે શું આવેલું હોય છે? તો અહીંયા રુધિરના વહન માટે રુધિરવાહિનીઓ તેમજ વાલ્વ યુક્ત હૃદય આવેલ છે. એટલે કે આપણા જેવું પ્રોપર વિકસિત નહીં પણ એમાં હૃદય જેવો આકાર ધરાવતું આવેલું હોય છે. અને એ પણ શું? હૃદય જે છે તેમાં વાલ આવેલા હોય છે. તો આવી રીતે રુધિરનું વહન છે તે રુધિરવાહિનીઓ, રુધિર કેશિકાઓ અને વાલ્વયુક્ત હૃદયમાંથી થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા અળસિયાનું રુધિર જે છે તે રુધિર કેવું હોય છે? તો લાલ રંગનું હોય છે. હવે રુધિર લાલ રંગનું કેમ હોય છે? કારણ કે રુધિર છે કે જેમાં શ્વસન રંજક તરીકે શું આવેલું છે? તો હિમોગ્લોબિન આવેલું છે. તો હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિર છે તો રુધિરમાં હિમોગ્લોબિન આવેલું છે. હિમોગ્લોબિન કે જેને શોર્ટકટમાં આવી રીતે લખવામાં આવે છે, તો હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિર જે છે તે લાલ રંગનું દેખાય છે. અને આ જે હિમોગ્લોબિન છે તે હિમોગ્લોબિન રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. કેવું હોય છે? તો રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ અળસિયામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં અળસિયું છે. તો અળસિયાના ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડ છે કે જેમાં રુધિર
ग्रंथि आवेली छे। तो तमने एक्जाम में ए रीतना भी प्रश्न पूछाय के रुधिर ग्रंथि क्या आवेली छे, तो रुधिर ग्रंथि जे छे तड़सेना चौथा पांचमा अने छठा खंड में आवेली छे। हवे आ जे रुधिर ग्रंथि छे ते रुधिर ग्रंथिनु काम शू छे, तो रुधिर ग्रंथिने आपणे कार्यनी वात करीए तो ते शू करे छे, रुधिर कोषो अने हिमोग्लोबिननु सर्जन करे छे। शू कहेवाय, रुधिर कोषो अने हिमोग्लोबिननु सर्जन करे छे। हवे रुधिर कोषोनी वात करीए तो रुधिर कोषो जे छे ते भक्षक कोषो तरीके कार्य करे छे। हवे आजे अहीं दिखातु नहीं हसे लाइटना ग्लेरना लीधे, तो अहीं लखू छू कार्य, रुधिर ग्रंथिनु कार्य शू छे, तो रुधिर ग्रंथि छे ते रुधिर कोषो अने हिमोग्लोबिननु सर्जन करे छे। तो रुधिर कोषोनु कार्य शू छे, तो रुधिर कोषो जे छे ते भक्षक कोषो तरीके कार्य करे छे। भक्षक कोषो तरीके कार्य करे शू करे कि एना शरीरमां इनकेस कोई सूक्ष्म जीवो दाखल थाय तो एनू एने मारी नाखे छे। એટલે અહીંયા શું કીધેલું કે રુધિર કોષો ભક્ષક કોષો તરીકે કાર્ય કરે છે કે જે શરીરને રક્ષણ પૂરું પાડે છે। હવે તમને કીધું તેમ હવે આ હિમોગ્લોબિન છે, તો હિમોગ્લોબિન શું છે, તો હિમોગ્લોબિન રુધિર રસમાં દ્રાવ્ય હોય છે કે જે ઓટુને CO2ના વિનિમયમાં હેલ્પ કરે છે। આગળ વાત કરીએ તો અળસિયું છે કે જેમાં રુધિર ક્યાંથી વહન પામે છે તે જોઈએ, કે અળસિયું છે કે જેમાં રુધિર વાહિની છે, તો રુધિર વાહિનીમાંથી બ્લડ ક્યાં જશે, તો રુધિર કેશિકામાં। હવે રુધિરનું અહીંયા પરિવહન લખી દીધું એટલે તમને ખ્યાલ રહે, તો રુધિર વાહિનીમાંથી બ્લડ રુધિર કેશિકામાં જશે, ક્યાં જશે, તો રુધિર કેશિકામાં જશે। રુધિર કેશિકામાંથી બ્લડ જે છે તે ક્યાં જશે, હૃદયમાં, અને હૃદયમાંથી પાછું જે બ્લડ છે તે ક્યાં જશે, તો રુધિર વાહિનીમાં જશે। તો આવી રીતે રુધિર વાહિનીમાંથી કેશિકા, કેશિકામાંથી હૃદય, હૃદયમાંથી પાછું રુધિર વાહિની, તો આવી રીતે જ પરિભ્રમણ થાય છે। તેનું રુધિર છે તો રુધિરનું દેહ કોષ્ઠમાં પરિભ્રમણ થતું નથી, એટલે કે રુધિર વાહિની છે તે શોર્ટકટમાં લખું છું, રુધિર વાહિની કોટરો એટલે કે દેહ કોષ્ઠમાં ખુલતી નથી, બરાબર। રુધિરવાહિની છે તે શરીરના કોઈપણ ભાગમાં કેવું ખુલતી નથી, એટલે દેહ કોષ્ઠમાંથી રુધિરનું પરિભ્રમણ થતું નથી, તેથી તેને બંધ પ્રકારનું ગણાય છે। અને બીજી વસ્તુ, હૃદયનું સંકોચન થતાં રુધિરનું વહન ફક્ત એક જ માર્ગમાં થાય છે, આમ તે એક માર્ગીય વહન દર્શાવે છે। કેવું, તો એક માર્ગીય વહન દર્શાવે કે હવે તમને ધારો કે આકૃતિ દોરીને થોડું રેન્ડમ સમજાવ, ધારો કે આ અળસિયું છે, હવે અળસિયામાં અહીંયા આ રુધિરવાહિનીઓ આવેલી છે,
બરાબર અહીંયા અહીંયા રસેમાં શું આવેલી છે તો રુધિરવાહિની આવેલી છે. ત્યારબાદ અહીંયા આવી રીતે હૃદય આવેલું છે. તો શું થશે, આ હૃદય છે, આ શું છે તો હૃદય છે. તો હવે આ હૃદયનું સંકોચન થશે ને, તો જો બ્લડ અહીંયા જશે ને, બ્લડ શું થાય કે બ્લડ ઇનકેસ આ દિશામાં આગળ વધે છે તો શું થશે, પાછું એ બેક મારતું નથી. કહેવાય એકવાર હૃદયમાંથી બ્લડ નીકળી ગયું તો એ શું થશે, આગળ જ વહન થાય છે. એટલે કીધેલું છે કે રુધિરનું વહન કેવું છે, એક માર્ગી છે, કે અહીંયાથી બ્લડ સર્ક્યુલેટ થઈને આગળ જશે, પછી ફરીને પાછું અહીંયા આવશે અને અહીંયાથી પાછું હૃદયમાં જાય છે. તો એકવાર હૃદયમાંથી જે બ્લડ બહાર નીકળી ગયું તે પાછું હૃદયમાં અહીંયાથી નથી આવતો, એ બીજી સાઈડથી આવે છે. જો હા વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી એકવાર બહાર નીકળી ગયું તો પાછું આ જ જગ્યા પરથી બેક મારતું નથી. એટલે કીધું છે એક માર્ગીય કે હવે આ ધારો કે આ હૃદયનું સંકોચન થયું, બ્લડ અહીંયા હૃદયમાંથી બહાર નીકળી ગયું તો નીકળી ગયું, પછી આખા શરીરમાં ફરીને અહીંયા બીજી જગ્યાથી હૃદયમાં દાખલ થશે. એટલે કીધેલું છે કે રુધિરનું વહન કેવું છે, ફક્ત એક માર્ગી છે. હવે નાની નાની જે રુધિરવાહિની હોય, આપણે કહીએ કે રુધિર કેશિકા, નાની નાની રુધિરવાહિની એટલે એને શું કહેવાય, રુધિર કેશિકા. તો નાની જે રુધિરવાહિનીઓ છે, તો નાની રુધિરવાહિનીઓ શરીર દિવાલ, શરીર દિવાલ એટલે કે ત્વચા, ત્વચા, ચેતારજ્જુ અને આંત્રને રુધિર પહોંચાડે છે. તો યાદ રાખજો, પ્રશ્ન એવી રીતે બી નીકળે કે નાની રુધિરવાહિનીઓ કોને રુધિર પહોંચાડે છે, તો નાની નાની જે રુધિરવાહિનીઓ છે તે ત્વચા, ચેતારજ્જુ અને આંત્રને રુધિર પહોંચાડે છે. હવે તમારા ચોપડીમાં આકૃતિ આપેલી છે તે જોઈ લઈએ. હવે તમે આકૃતિ જોઈ શકો છો અળસિયાના રુધિરાભિસરણ તંત્રની, કે જે અહીંયા આ તરફ આવેલી જે વાહિની જેને શું કહેવાય, તો એને પૃષ્ઠ રુધિર વાહિની કહેવામાં આવે છે. પૃષ્ઠ સપાટી પર આવેલી જે રુધિરવાહિની છે તેને શું કહેવાય, તો પૃષ્ઠ રુધિરવાહિની કહેવામાં આવે છે. અને આ નીચે અહીંયા તરફ આવેલી જે વાહિની કે જેને વક્ષ રુધિર વાહિની કહેવામાં આવે છે. હવે અહીંયા આ અન્ન નળીની સાઈડ પર આવેલી જે વાહિની છે, તો અન્ન નળીની સાઈડ પર આવેલી જે વાહિની છે, પાર્શ્વ એટલે કે બાજુ પર, તો અન્ન નળી છે તો અન્ન નળીની બાજુમાં આવેલી જે વાહિની છે તો એને શું કહેવાશે, તો એને પાર્શ્વ અન્ન નાલીય વાહિની કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આ જે બે આ રચના દોરેલી છે કે જેને શું કહેવામાં આવે, તો જેને પાર્શ્વીય હૃદયો કહેવામાં આવે, બહુવચન, બે હૃદય દર્શાવેલા છે એટલે એને પાર્શ્વીય હૃદયો કહેવામાં આવે છે. પાર્શ્વીય એટલે શું કહેવાય, કે આ જે પાચન માર્ગ છે તો પાચન માર્ગમાં સાઈડ પર આવેલી છે. હવે ધારો કે આવી રીતે આ પાચન માર્ગ છે, તો હવે આ પાચન માર્ગમાં આવી રીતે હૃદય સાઈડ પર આવેલું હોય તો એટલે એની માટે શબ્દ વપરાય પાર્શ્વીય. કયો શબ્દ વપરાય, તો પાર્શ્વીય શબ્દ વપરાય છે. હવે અહીંયા શું લખેલું છે, તો અહીંયા શબ્દ છે અગ્રપાસ. અગ્રપાસ એટલે શું કહેવાય ખબર, કે આ જે વાહિની છે તે આગળથી આવી રીતે લૂપ એટલે કે ફરતે ગોઠવાય છે. લૂપ પાસ, તો પાસનું આપણે જો ગુજરાતી કરીએ ને તો લૂપ કહેવાય છે. તો અહીંયા આવી રીતે ટર્નમાં લૂપની જેમ ગોઠવાય છે આગળની તરફ, એટલે એને અગ્રપાસ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે દોરેલા છે, તો અન્ન નળી તરફ આવેલા હૃદય છે, તો આ જે અન્ન નળી તરફ આવેલા હૃદય છે પરિણામે આ બંનેને શું કહેવામાં આવે, તો આ બંનેને પાર્શ્વ અન્ન નાલીય હૃદય કહેવામાં આવે છે. જો આ
આગળની તરફ આવેલા છે પાર્શ્વહૃદય, આ અન્નનળીની ફરતે આવેલા છે, બાજુમાં આવેલા છે, તો અન્નનળીની સાઈડ પર આવેલા છે એટલે એની માટે શબ્દ વપરાય છે પાર્શ્વ અન્નનાલીય હૃદયો. ત્યારબાદ અહીંયા એક વર્ડ આપેલો છે, જો આ જે વાહિની છે આને રુધિર કેશિકા કહેવાય. આને શું કહેવાશે? તો આને રુધિર કેશિકા અથવા તો નાની રુધિર વાહિની કહેવાય. તો આની માટે અહીંયા એક શબ્દ આપેલો છે સમામિલ વાહિની. તો આ સમામિલ વાહિની એટલે શું કહેવાય? કે આ બે પૃષ્ઠ રુધિર વાહિની અને વક્ષ રુધિર વાહિનીને જોડે છે. તો જે બે વાહિનીઓને કનેક્ટ કરે ને, તો કનેક્ટ કરવા માટેનું શુદ્ધ ગુજરાતી છે સમામિલ. ઓકે, એટલે આ પૃષ્ઠ રુધિર વાહિની અને વક્ષ રુધિર વાહિનીને જે જોડતી વાહિનીઓ આવી છે તેને સમામિલ વાહિની કહેવામાં આવે છે. ત્યારબાદ નીચેની તરફ એક અધોચેતા વાહિની એટલે કે ચેતાની ફરતે આવેલી હોય તો એને શું કહેવાય? અધોચેતા વાહિની એટલે કે ચેતા વાહિનીની નીચે આવેલી હોય વાહિની કે જેને અધોચેતા વાહિની કહેવામાં આવે છે. તો અહીંયા તમારી જે ચોપડીમાં આકૃતિ આપેલી છે તે એક્સપ્લેન કરી. આને પાર્શ્વીય હૃદય કહેવાય, આને અન્નનળીની સાઈડ પર આવે એટલે એને પાર્શ્વ અન્નનાલીય હૃદય કહેવાય. આ બે નાલી વાહિનીને કનેક્ટ કરે એટલે એને સમામિલ વાહિની કહેવાય. ચેતાની નીચેથી જાય એટલે એને અધોચેતા વાહિની કહેવાય. આવી રીતે લૂપ બનાવે છે એટલે એને અગ્રપાશ કહેવામાં આવે છે. આ નીચેની વક્ષ સાઈડ પર આવેલી વાહિની છે એટલે વક્ષ રુધિર વાહિની, પૃષ્ઠ સાઈડ પર આવેલી છે એટલે આને પૃષ્ઠ રુધિર વાહિની કહેવામાં આવે છે. અન્નનળી તરફ આવેલી, અન્નનળીની સાઈડ પર આવેલી વાહિની કે જેને પાર્શ્વ અન્નનાલીય વાહિની કહેવામાં આવે છે, એટલે બે જે દિશામાં વાહિની ગોઠવાય એ પ્રમાણે એનું નામ આપવામાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ મુખગુહા, મુખદ્વાર, અહીંયા એની ઉપર આ છાજલી જેવી રચના. હવે અળસિયું છે કે એમાં આપણે શ્વસનતંત્ર વિશે વાત કરીએ. શેના વિશે વાત કરીએ? તો એના શ્વસનતંત્ર વિશે વાત કરીએ. તો અળસિયામાં કોઈ પણ એમ સ્પેસિફિક આપણા જેવું વિશિષ્ટ શ્વસનાંગ હોતું નથી. તો એમાં વિશિષ્ટ શ્વસનાંગો હોતા નથી. તો એ તમને એમ થશે તો પછી ઓટોસિયોટોને આપણે કેવી રીતે કરી છે? તો એ વાયુઓની આપલે, વાયુઓની જે આપલે છે, વાયુઓની આપલે એટલે ઓટુ સીઓ ટુની આપલે. તો ઓટુ સીઓ ટુની આપલેની જે ક્રિયા છે તો એ શરીર દિવાલ એટલે કે ત્વચા દ્વારા કરે છે એટલે કે થાય છે. તો એના લીધે જ અળસિયું છે. તો અળસિયાની શરીર દિવાલ કેવી હોય? તો અળસિયાની શરીર દિવાલ જે છે તે વિનાશ વાળી હોય છે અથવા તો વિનાશ પડતી હોય છે, જેથી કરીને શું થાય? વાતાવરણનો ઓક્સિજન આ વિનાશવાળી સપાટી પર સરળતાથી ચોંટી જાય. અને આ ત્વચા છે કે જ્યાંથી એટલે કે ત્યાંથી રુધિર પ્રવાહ ઓટુમાં ભળે છે એટલે કે શરીર દિવાલ ભળે છે ત્યાંથી એટલે કે ત્વચા, ત્વચામાંથી ઓટુ જે છે તે ક્યાં આવશે? તો રુધિર પ્રવાહમાં આવે છે. ત્વચા છે તો ત્વચામાંથી એટલે ત્યાંથી એટલે કે ત્વચામાંથી અહીંયા લખી દઈએ કે ત્વચામાંથી ઓટુ, સિમ્પલ રીતે કોમ્પ્લિકેટ ન કરતા ત્વચામાંથી જે ઓટુ છે તો ઓટુ ક્યાં ભળે છે? તો રુધિર પ્રવાહમાં ભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રણ ટોપિક જોયા. ત્રણે ત્રણ ટોપિક ધ્યાનમાં રાખજો. આજે આપણે જોયા અળસિયાનું પાચનતંત્ર, ત્યારબાદ અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર અને ત્યારબાદ અળસિયાનું શ્વસન તંત્ર. તો બધી વસ્તુ ધ્યાનથી જોજો. ખાસ કરીને શું યાદ રાખવાનું છે? તો ખંડો યાદ રાખવાના છે કે કયા ખંડમાં શું આવેલું છે. અને આ જે આકૃતિ છે તો આ આકૃતિ જે છે તમારે દોરવાની નથી, પણ આ આકૃતિ તમારે નું નામ નિર્દેશન એક માર્કના ક્વેશ્ચન માટે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા ટોપિક બધા પૂરા થાય છે.